ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આજે આપણે ધોરણ 4 નું ગુજરાતી ભણીશું. એમાં આપણે બે પાઠ પછી ત્રીજો પાઠ આવ્યા હતા, બે પાઠ જોઈ ગયા, ત્રીજો પાઠ આવ્યા હતા સાચી હજ. એની વાત આપણે આમાં કરી ગયા છીએ. 9મા પેજ ઉપર આપણે સાચી હજ નો પાઠ છે જોઈ ગયા. આપણે 10મા પેજ પર, બરાબર, 9મો પાઠ 9મા પેજ પર આપણે થોડીક વાત કરી હતી કે હા, જો ખાસ એ કે બગદાદ શહેરમાં કોનો પરિવાર તમને ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછાય શકે, પરીક્ષામાં પૂછાય, તો આ ખાલી જગ્યા યાદ રાખવાની છે. પછી જે રૂઢિ પ્રયોગો આવે છે, અજ કરવાની તીવ્ર ઈચ્છા થવી, બરાબર, પછી શેખ અબ્દુલ્લા છે એ શા કારણે હજમાં ન જોડાઈ શક્યા, તો ગરીબીના કારણે, બરાબર. પછી ત્યારબાદ છે કોને હજ કરવા જવાનું વારંવાર યાદ આવતું હતું, તો લખી શકો શેખ અબ્દુલ્લા. આવા પ્રશ્નો તમને ખાલી જગ્યામાં પૂછાઈ શકે, એટલે તમારે પાઠ છે એ ખાસ સારી રીતે સમજવાનું છે, વાંચવાનું છે, બરાબર. આપણે હવે જોઈએ 10મા પેજ પર છેલ્લે વાત કરતા હતા કે દમાસ્કસના અલી હુસેનને જે છે બે ફરિસ્તાઓ વાત કરતા હતા કે દમાસ્કસના અલી હુસેનને હજ કરવાનું પુણ્ય મળ્યું છે, બરાબર. તો ફરિસ્તાની વાત કોણ સાંભળે છે? શેખ અબ્દુલ્લા. શેખ અબ્દુલ્લા છે આ બંને ફરિસ્તાઓ, એટલે દેવદૂતની વાત સાંભળી અને એ બીજા જ દિવસે એક દમાસ્કસ શહેર એ મૂંઝવણમાં પડી જાય છે અને કહે છે કે હજનું પુણ્ય કર્યા વગર, બરાબર, એમને એવું જ નથી સમજાતું કે હજ કર્યા સિવાય હજનું પુણ્ય કેવી રીતે મળી શકે, એવો એમને પ્રશ્ન થાય છે. અને બીજા દિવસે તેઓ દમાસ્કસ શહેરમાં અલી હુસેનના ઘર ક્યાં છે એમ પૂછતા પૂછતા અલી હુસેનના ઘર સુધી પહોંચે છે અને શેખ અબ્દુલ્લાને જોઈ અને એમને અલી હુસેન એમને ત્યાં જવાનું કારણ પૂછ્યું. ત્યારે શેખ અબ્દુલ્લા કહે છે એમણે જે રાત્રે બે ફરિસ્તાઓ વાત કરતા હતા એ વાત છે એ અલી હુસેનને કરે છે ત્યારે એ, બરાબર, રાત્રે જે સાંભળેલી વાત છે એમને કહી સંભળાવે છે. આપણે છેલ્લે ગયા લેક્ચરમાં વિડીયોમાં આપણે ત્યાં સુધી જોયું હતું. આપણે પાના નંબર 10 ઉપર આજે જોવાનું છે, ત્રીજો પેરેગ્રાફ છે, બરાબર. એમની વાત સાંભળીને અલી તો બેભાન જેવા થઈ ગયા. જો પહેલા ફરિસ્તાઓની જે વાત શેખ અબ્દુલ્લાએ સાંભળી હતી એ વાત છે, એ અત્યારે અલી હુસેનને જ્યારે કરે છે ત્યારે અલી હુસેન બેભાન જેવા થઈ જાય છે. ભાનમાં આવતા તેમણે પોતાની વાત આ રીતે કહી. એ ભાનમાં આવી જાય છે અને એને પોતાની વાત કહે છે કે ભાઈ, હું એક ગરીબ માણસ છું. કેટલાય વર્ષોથી હું વિચારતો હતો કે હજ કરી આવું. શું કહે છે કે હું ગરીબ માણસ છું અને કેટલાય દિવસોથી હું હજ કરવા જવાનું વિચારતો હતો. થોડું થોડું કરીને હજ માટે રૂપિયા ભેગા કર્યા હતા. શું કે મેં થોડું થોડું કરી હજ માટે રૂપિયા ભેગા કર્યા હતા કે આ વર્ષે હું હજ કરવા જાત, કે મેં થોડા થોડા રૂપિયા છે એ ભેગા કર્યા હતા કે હું આ વર્ષે હજ કરવા જાત. પણ હજ જવાનું નક્કી કર્યું તેના, પણ હજ જવાનું નક્કી કર્યું તેના બે દિવસ પહેલા જ મેં મારા પડોશીના બાળકોને રોકકળ કરતા જોયા. કે જ્યારે હું હજ કરવા જવાનું વિચારતો તો એના બે દિવસ પહેલા જ મેં મારા પડોશમાં, એટલે કે મારી બાજુના ઘરમાં બે બાળકોને રોકકળ કરતા જોયા, એટલે કે એને રડતા જોયા. એને રડવાનું કારણ પૂછ્યું તો એને શું કહે છે, એ બિચારા, એટલે કે ભોળા ભાલા, બે દિવસથી એમને જમવાનું મળ્યું ન હતું અને ખાવાનું મેળવવાનું એમને કોઈ રસ્તો દેખાતો હતો નહીં, બરાબર. તેમના પિતાજી મૃત્યુ પામ્યા હતા અને મા છે ખૂબ જ બીમાર હતી. એમના પિતાજી છે એ મૃત્યુ પામ્યા હતા અને એની માતા છે બીમાર હતી, બરાબર. અને એ બે બાળકો, એટલે બાળકો શબ્દ વાપર્યો છે એટલે નાના હોય, એટલે એ બાળકો
કંઈ કરવા જઈ શકે તેમ હતા નહીં, તો એને કંઈ રસ્તો દેખાતો નહોતો કે જમવાનું કઈ રીતે મેળવવું. આ બાળકોની પરિસ્થિતિ જોઈને જો અલી હુસેન છે એનાથી છે દુઃખ સહન થતું નથી. મારાથી એ બાળકોનું દુઃખ સહન થયું નહીં. મેં મારા ઘરેથી રોટલીઓ મોકલી અને પછી જે પૈસા હજ માટે ભેગા કર્યા હતા એ બધા જ પૈસા છે મેં એમને આપી દીધા. જો આ બંને બાળકોને રડતા જો એમનું દુઃખ સહન ન થતા અલી હુસેનના ઘરમાં જે ખાવાનું પડ્યું હતું રોટલી પડી હતી એ રોટલી આપી આવે છે અને એમને જે હજ કરવા માટે જે પૈસા ભેગા કર્યા હતા એ પૈસા છે એ બાળકોને આપી દે છે. મેં વિચાર્યું કે હજ તો ગમે ત્યારે જઈ શકાશે, પરંતુ આ બાળકોની તકલીફ તો મારે આજે જ દૂર કરવી જોઈએ. જો શું કહે છે, વિચાર્યું કે હજ માટે ભેગા કરેલા પૈસા મેં આપી દીધા કે હજ તો હું ગમે ત્યારે જઈ શકીશ, ભવિષ્યમાં ગમે ત્યારે જો ભગવાનની મહેરબાની હશે તો મારી પરિસ્થિતિ સારી થશે તો હું હજ કરવા જઈ શકીશ. પરંતુ આ જે બાળકો જે રડતા બાળકોની જે પરિસ્થિતિ છે એને મારે આજે જ સુધારવી જોઈએ, અથવા એમની જે તકલીફ છે મુશ્કેલી છે એમને મારે આજે જ દૂર કરવી જોઈએ. હવે આપ કહો તેઓની હાલત જોઈને હું હજની ખુશાલી કેવી રીતે ઉજવી શકું? પ્રશ્ન કરે છે. તમે જ વિચારો કે તેઓની આ હાલત જોઈ બરાબર કે હું હજની ખુશાલી કેવી રીતે, ખુશાલી એટલે કે હજ કરવા જવાની ઈચ્છા પૂર્ણ થાય. તમને કોઈ એમ વસ્તુ એમ થાય કે મારે આ વસ્તુ આજે કરવી જ છે, એ જો સક્સેસ જાય તો તમને આનંદ થાય ને, ખુશાલી, ખુશ એટલે આનંદ થવો, એમને આનંદ થઈ જાય કે તો કે હું આ પરિસ્થિતિ આવી હાલત જોઈ અને હું કઈ રીતે હજની હજ કરવા જવાનો આનંદ મેળવી શકું અથવા આનંદ અથવા ખુશાલી છે એ ઉજવી શકું. પાના નંબર 11 ઉપર આપણે જોઈએ, શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો. આ તમને રૂઢિ પ્રયોગમાં પૂછાઈ શકે, ઊંડો શ્વાસ લેવો. ખુદાનો આભાર માન્યો અને મોચીને કહેવા લાગ્યા, ભાઈ હુસેન તમારી વાત સાચી છે, ખુદાને ખુદાઈ પ્યારી છે. જો શેખ અબ્દુલ્લા છે એ આ બધી વાત સાંભળી અને ઊંડો શ્વાસ લે છે અને ખુદાનો આભાર માને છે કે ધન્યવાદ, અને મોચીને કહેવા લાગ્યા ભાઈ હુસેન તમારી વાત સાચી છે. એટલે કે ભાઈ હુસેન તમારી વાત સાચી છે. કઈ વાત સાચી છે? તો કે તમે જે ખુદાને સોરી તમે જે બાળકને મુશ્કેલી દૂર કરી છે એટલે તમને કે તમે હજની ખુશાલી કેવી રીતે ઉજવી શકું એ વાત કરે છે ત્યારે કહે છે કે આ વાત તમારી સાચી છે, ખુદાને ખુદાઈ પ્યારી છે. કે ભગવાનને ભગવાનની જે ખુદાને ખુદાઈ પ્યારી છે. તમે ગરીબ હોવા છતાં પેલા દુઃખી બાળકોને મદદ કરી અને હજનો વિચાર છોડી દીધો, એ જ કારણ છે કે ખુદાના દરબારમાં માત્ર તમારી જ હજ મંજૂર થઈ. બરાબર. હવે શેખ અબ્દુલ્લાને છે હવે ખબર પડે છે કે હજ કર્યા વગર હજનું પુણ્ય કઈ રીતે મળે એનો જવાબ આપણને અહીંયા આપેલો છે કે ખુદાને ખુદાએ પ્યારી છે. તમે ગરીબ હોવા છતાં પેલા દુઃખી બાળકોને મદદ કરી અને હજનો વિચાર છોડી દીધો. બરાબર. કે તમે જે બાળકો દુઃખી હતા એમને મદદ કરી અને તમે જે તમારે હજ કરવા જવાને જે વિચાર આવ્યો તો એ છોડી દીધો. આ કારણે જ તમારે કે ખુદાના દરબારમાં માત્ર તમારી જ હજ છે મંજૂર થઈ છે. અલી હુસેન આંખમાં ઝળઝળિયા સાથે આકાશ તરફ જોતા રહ્યા અને મનોમન ખુદાનો આભાર માનતા રહ્યા. જો અલી હુસેન છે આંખમાં ઝળઝળિયા સાથે આકાશ તરફ જોતા રહ્યા, ખાલી જગ્યામાં પૂછાઈ શકે અલી હુસેન આંખમાં ખાલી જગ્યા સાથે આકાશ તરફ જોતા રહ્યા તો ખાલી જગ્યામાં ઝળઝળિયા. અને બીજો વસ્તુ તમને આ પ્રશ્ન આ જે અંડરલાઈન કરેલ શબ્દ છે તમને સાચી જોડણી તરીકે પૂછાઈ શકે છે, મનોમન ખુદાનો કે મનમાં મનમાં ખુદાનો આભાર માને છે અને આકાશ તરફ જોવે છે અને હર્ષના આછુઆ આંસુ આવે છે, ઝળઝળિયા આવી જાય છે અને આકાશ તરફ એટલા માટે આપણે હંમેશા પ્રાર્થના કરતા હોય તો આપણે ભગવાન એમને એમ થાય કે આકાશમાં છે. બરાબર. શેખ અબ્દુલ્લા ઉઠ્યા, તેમણે અલી હુસેનનો હાથ પકડી
ચૂમ્યો અને ત્યારે એમને પણ એવો અનુભવ થયો કે જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું. શેખ અબ્દુલ્લા ત્યાંના બે એમના ઘરેથી ઊભા થાય છે. તેમણે અલી હુસેનના હાથને ચુંબન કરે છે અને ત્યારે એમને પણ એવો અનુભવ થાય છે કે જાણે મને પણ હજનું પુણ્ય મળી ગયું. બરાબર, આ પાઠ અહીંયા પૂરો થાય છે. આપણે આ પાઠની અંદર મેં જ્યાં જ્યાં જોઈ લો અંડરલાઈન કરી છે, તમે પેન્સિલથી તમારા પાઠ્યપુસ્તકમાં અંડરલાઈન કરવાની છે, જે તમને પરીક્ષામાં શબ્દ સમજૂતી સાચી જોડણી તરીકે શબ્દ પૂછાય તો આમાં સાચી આપેલી છે. જ્યારે હું તમને પરીક્ષામાં ખોટી લખેલી છે, તમારે સાચી લખવાની થાય તો તમે આ શબ્દ છે એ યાદ રાખી પડશે. બરાબર, એટલે આમાં જ્યાં જ્યાં મેં અંડરલાઈન કરી છે જે શબ્દ નીચે એ ખાસ કરજો. બરાબર, જેથી કરી પરીક્ષામાં તમને કોઈ મુશ્કેલી થાય નહીં. અને અહીંયા મંજૂર જળજળિયા સાથે, બરાબર, આમાં ઘણા શબ્દો એવા છે કે જે શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગો આપણે આગલા વિડીયોમાં જોશું. અસ્તુ.